ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે મય લહણ ની હું કુટાય છે એટલી ગરમ હું એક ભજન ભજન ઠૂસી બેહું હે જી 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 કેટલા જીવ ઉપર હે જી 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 હે આત્માને ઓળખ્યા વિના રે આ ભવના પેરા અધૂરા રહી જાશે જી બસ એટલે હો જી પીપોળી વાળી બસ કરો એટલે બધું વાતાવરણ ખરાબ કરી નાખ્યું અને હોભળો હે પ્રાણીયા ભજી લેને તું કીર્તાર એ મારું બૈરું ગયું પિયર ને ફીજમાં પડ્યું બિયર બિયર ફીજમાં પડ્યું ભીડજો બહુ કાઢ થાકી ગયો હોભળો હવે હા આ બધું બંધ કરો મારી એક વાત હોભળો તમે હું જવું બે દાડામાં પિયોર પિયર છો આવી માં બાપા ઘેર જાવ હવા એ પિયર ઓવા હા આ બહેનો ગયો પિયર ના ફીજ માં પડ્યો બિયર બાપડા બાપા હા બિયર ને ઘર માં શાક રોટલા પડી મેલવાની નહીં મુ ઠંડા રોટલા પડ્યા ને ખાજો મારા તો નસીબ ફૂટ્યા કે તારાંગાત મારા લગન છે ખરેખર બાપા બે હાથ જોડી જઈ આ તો હું તારો રોટલા પણ મોછો નહીં બેતી મારા કારણે નહીં બેતી ગોડી મુ ઘર માં એટલે મોછો બાર ઈયો ખરા પડી કે 100% ઓક્સિજન આવ્યું એક જગ્યાએ વાતાવરણ તમે હોય સારું રાખ્યું છે મોશે બે કે માં જીવતી હ કરી ઘર માં ના રાખવાનું કે તો હું હારી ઉતે આટલી ઘર જીવું કયો લે હું ઘર માં શાક બનાવી હો અને હવે હું જાઉં હો હા તા આ તમારા માટે લસણ ની ચટણી વાટી ને મૂકીને જાઉં એટલે બે દાડા પડી જાય તો તમે ખો ઉભી રે ખંજરી ઓભરતી તા નહીં હો ભરવી હવે મેલો તમારો તો પિયર હેડ્યો છો કા પિયર મારા હારા નીકન પિયર હેડ્યો સીમ પિયર હેડી ઓવા હું કહું શિખર હવે હું આભર છો પેલા પૂરી વાત હા બે દાડા ગંડી હોય રાખજો અને બે દાડા હું નહીં ને એટલે જેટલું થતું હોય એટલું પૂરું કરજો એટલે મારે આવીને આ બધું વેઠવું ના પડે વાહણ વાહણ ઠોસી બે આવું વેચી મારું તું નહીં તે હતરા કેવું વેચી નહીં મારવાનું હવે હારતા પિયર તો છે બધું રાખજો બા ફાઇનલ ફાઇનલ પિયર ફાઇનલ આ બધું આ થણું ને બનાવ્યો ને હાલી ના આવું હારતા હો બે દાડા રહી નાય અને તમે જો જતા ના બાને કે ઘર માં કૂતરો પેઈ જશે હારું હો હા હા હું જઈને આવું વાગા કંટ્રોલ નહીં મેર પડ્યો પિયર ભાઈ મને લીધા વગર જવું તો વાગા તારે પડશે એ પછા ભાવ આ ગરમી હાથે રાખજો કહું હું આવું અચકો મચકો કાળેલી આ ઘણા દાડા થાકી ગયું હવે આગુ પાછા ઉપડ્યા તું ક્યાં ઉપડ્યો હું તો ગમમાં જાઉં છું આ મજૂરી ઓગવા હા મારા હારી આદત ખરાબ છે અને વાત કહું મારે અંકા તા મારે મજૂરી જવાનું શું અંકા જવા હમું તો પૈસા વાપરવા ના જોવું મારે
પૈસો ની જરૂર છે, બરોબર છે, બરોબર છે. તારું ઓર પારું. હા ભાઈ, હા હું જાઉં છું પિયર. અચ્છા, હા હરી, કેમ થોડા કોમ માટે જાઉં છું? તો જો ખાવાના, પછી ગુલાબ જાબુ, પછી પેલા માલપુઆ, પૂરીઓ, આવું બધું ખાવાનું એક ધરાઈ મળશે. તે હું બે દાડ પૂછ્યો હતો. પછી મારું બીજું કોમ કરવાનું તારે. શું કોમ? કોમ એવું કરવાનું છે કે મારા થોડી આદત ખરાબ છે અવાજ સોવાની. હમ, અવાજ સોવાની આદત છે ને, તે મારા સારું એક આબરું કોકરા દેવા છે. તને 500 રૂપિયા આવ્યો, તારા ખાલી હું કહ્યું એટલું કરવાનું, તારા ખાલી હું અવાજ સોરું ને એટલે તારા નાક નહીં દબાવવાનું. અને એમ કે કશું નહીં થયું, કશું નહીં, એટલું કરવાનું 500 રૂપિયા. હા, મારે તો 500 આવતા હું હોકતો તો મજૂરી આખા દાડી મારે શું હશે 500 આપવા હે ના લે. સમય મળે તાર બાપો છે. પસાવી ગયા જમીન જતી છો એને નમરે આપતું જતું રહો. તો તમારે બનેવી રે ને એ ખેતર માં આપું દાવ કોમ કરવા જઈએ. ઓન નહીં લાય તો ના ઈ વનાજ કોમ હતું એટલે એરા બાજે આ કી કરે બા કોમ કોમ કરી આ ને મે એકલા આયલો આણે આ શી આવો ભાઈ એક દાવ થોડું આવવાનું એક દાવ મોકલ જમણ ને બે દાવ કરજો બે દાવ આ તો બે દાવ બે દાવ બે દાવ એનું યાક સાકી દેલું બધું ઓ વાહ શીરો બનાય અને બટાકા કોણ સારું શાક બનાવજો. બટાકા શાક તો થઈ ગયું, આજે બટાકા પણ બનાવી દઉં, શીરો ને એવું બનાવી દઉં. બટાકો ના ભાવ તો સાવ છે, પણ શીરા બટાકો જો બધો શાંતિ શું વાવેતર કર્યું છે? વાવેતર માં તો અડદ વાયા છે.
અને બટાકો નહી કરે કરતા અને ઓ 10 કિગ્રા બટાકો ઓબા વાળી વાયા છે કે હા તમારે કીધું સ્વાગત કરવું તમારી બોર માં પાણી થાય છે આવાની તમે ચોખી ના નથી પાડી મેં એટલા પણ આવ્યો છું તો મારી હારી આવ્યો છું એમાં ગુનો હતો હારી આવ્યો હતી ખાઈ ને આપણો ભાઈ તમારે હારી ને તમને પકડું છે રો ખાવાનું ભાવ્યું ને ઓ બ્રો ને મને તો નહીં રહેવા તો એ હું મને ખાવાનું ભાવ્યું ના તું આખું એ વાત કોમા છે આખું એવું કરે ખબર આટલી બધું કેલા હું બોલું દે તો હે બાપુ તું પગ અંતર પંતર લાવજે બાબા તમને હારું હે ને બેજો બેજો મગજ ફાટી ગયું મારું હે હું જીવ બાપુ આ મહેમાન કે હું જીવતો છું અલ્યા ચોકલ છે હું મેકા છે યાર હું સા તો તમાર તો નાક છે હું સા કોઈ ને એકાનું નહીં હું મેકા છે કરી જીવ કર હું તો તમાર દબાઈ થઈ ગઈ તું મી તો મારા જિંદગી માં કદી આવું તો શેટ 100 કિલોમીટર હોય તો ખબર પડે બાપુ મને તો માર કોઈ ને કોણ નહીં હું અલ્યા દબા ખાન બનાવી થા જે કરો છો ને આ બે જણા જ કરો છો આજે ખાવા દઈ દીધું આ બે કોઈ જ નહીં દીધું આપણને ખાવા નહીં મોનો ના મોનો કો ખાવા મન લાગે છે ને અંતર સુરતા લાગે છે મન તો ચક્કર આવવા માંડે ખબર્યો મહેમાન તમે સાચું બોલજો આ બે અમારે કોણ છોડો સર કોઈ ચ્યુ નહીં એવું થાય બે અમારે કોણ છોડો સાચું બોલો હા હા ગટાય છે મેમોની વાત દીધો સુસ્ત તમે આવી ઉભી ટુકા લઈને આવ્યા છો મારા ઘેર ગા થઈ જશે ખોટા અમારા હમણાં કોઈ દવા કોણ હો હંગર નહીં યાર બાપરો હંગા થઈ ગયા કે આ બોલ હે તા હું હાંગ તમારો શરમ જેવું છે કોકા હા કિસે પેલા રે એક આકુ કરું છું હા તાણું સાચી વાત છે સાચી વાત સાચી વાત છે કે સાચી વાત છે તાર પછી તો જાણો હો વધુ ને જમાય તમે પૈસા લેવાના રે બલજી
વિચાર કરો, બે હેતર વાળો પેલો મહેમાન જતો રહ્યો બલજી, તો આટલો આવું થાય છે. કેટલો ખરાબ ગેસ હશે, બે કિલોમીટર થાય તો જમાઈ પણ આવું વાયરો થાય તો શું શિકાર આપા તમે જમાઈ બાબા. હા પેલા બલજી કશું ના થાય, હું તો કશું ના થાય, હું તો મચ્છર ને મચ્છર જતા. છોકરા મને લઈ જાય પછી દવા ખોલ લે. મગજ ફાટી ગયું લઈને જજો, લઈને જાય આગળ શોરૂમ પર છે. હું તારીને આવ્યો છે, હું ખાઈ જઈશ, ખબર પડતી નહીં.